धोरण 3 विषय पर्यावरण पाठ 16 मारू घर जुओ एनी अंदर मारू नाम नसीब छे। हूँ श्रीनगर में रहू छू। गई काल थी अमारी शाळा में घणी बधी प्रवृत्तिओनु आयोजन करवामां आव्युं। તે અઠવાડિયા સુધી ચાલવાની છે આ પ્રવૃત્તિ જે છે એ અઠવાડિયા સુધી ચાલવાની છે તો અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે। બાળકો બીજી જગ્યાએથી પણ આ કેમ્પમાં આવવાના છે। બધાને રહેવા માટે એક મેદાનમાં તંબુ બાંધ્યા છે। જુઓ છોકરાઓ આ ચિત્રની અંદર તમને તંબુનું ચિત્ર દેખાય છે ને તો અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી અને કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બાણાના તોરણ બનાવ્યા। કેટલાક કે બદામના પોતરાનો ઉપયોગ કરીને સુશોભન કર્યું તો કેટલાકે સૂકા પાન અને લાકડાના વેરનો ઉપયોગ કરીને પણ રંગોળી બનાવી। આજે કેમ્પનો પ્રથમ દિવસ છે। અમે બધા ખૂબ જ ખુશ છીએ। સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા। દરેક પોતાનો પરિચય આપવાનો હતો, પોતે ક્યાંથી આવ્યા, શું ભાવે છે તેની વાત કરવાની હતી। બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા। દરેક પોતાના ઘર વિશે વાત કરી રહ્યા હતા। ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો। હવે જુઓ ચર્ચા કરવાની છે કે ભૂપેન પોતાના પરિચયમાં આવ્યો અને શું કહ્યું તો વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાનમાં રાખવું જોઈએ તો વાંસ કે લાકડાના વેરમાં રહેનાર માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો વાંસ લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરાય। બીજું આવા ઘર વધુ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી ઘરની નીચે ટેકો મજબૂત રાખવો જોઈએ। ત્રીજું ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ। ચોથું વધુ વરસાદ અને વાવાઝોડું હોય, તોફાન હોય તો ઘરને નુકસાન થઈ શકે છે। ઘણીવાર વધુ વરસાદ હોય તો ઘરની નીચે પાણી પણ ભરાઈ શકે છે અને નીચે પણ ઉતરી શકે છે, ઉતરાઈ શકાય નહીં, અનાજ પાણી ખૂટી જાય એવું પણ બની શકે છે। આથી ઘરમાં પૂરતા અનાજ પાણીની પણ વ્યવસ્થા રાખવી પડે। છઠ્ઠું ઘરમાં આવવા અને બહાર જવા દાદરા કે સીડી હોય છે અને રાત્રે તે સીડીને લઈ લેવી પડે છે, નહીતર ઉપદ્રવી એટલે કે બીજા જીવજંતુઓ આવવાની શક્યતા રહે છે। આ બાબતે પણ કાળજી રાખવી પડે છે। એટલે જો આ મકાન શું કહે છે, આ ભૂપેન કહે છે કે હું અસમના મોલના ગામથી આવ્યો છું, અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે તેથી અમારા ઘર મેદાનમાં 10-12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે, તે મજબૂત વાંસના બાંધવા પર થાંભલા પર બનાવવામાં આવે છે। અમારા ઘર અંદરના ભાગ પર લાકડાના બનેલા હોય છે અને ઘરમાં આવવા માટે લાકડાનો દાદર બનેલો હોય છે અને રાત્રે દાદર લઈ લેવામાં આવે છે। હવે જુઓ કે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલાના બનાવવામાં આવે છે તો ભૂપેન અસમમાં રહે છે અને અસમમાં વરસાદ ખૂબ જ પડે છે, તેથી ઘરો વાંસના થાંભલાના પર બાંધવામાં આવે છે જેથી જમીનથી ઘણા ઊંચા રહે અને વરસાદથી બચી શકાય। હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે, તે કેમ એવા બનાવવામાં આવે છે? તો ભૂપેન ક્યાં રહે છે? અસમમાં, અને અસમની અંદર વરસાદ ખૂબ પડે છે તેથી અહીંના ઘરના છાપરા ઢાળવાળા રાખવા પડે જેથી કરીને ઉપર પડેલો વરસાદ ઉપર પાણી એટલે કે ઘરની ઉપર રહેલું પાણી ભેગું થાય નહીં અને પાણી બધું શું થઈ જાય, વહી જાય, તેટલા માટે છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે।
હવે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો અસમમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી ઘરો વાંસના થાંભલા ઉપર બાંધવામાં આવે છે. ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડી મૂકવામાં આવે છે, જેથી સીડી દ્વારા ઘરમાં પ્રવેશી શકાય. આમ આ ઘરમાં પ્રવેશ કરવા સીડીનો ઉપયોગ કરવો પડે છે. હવે બીજું છે, ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવે છે? તો રાત્રિના સમયે કોઈ જીવજંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે દાદર કે સીડી લઈ લેવામાં આવે છે, બરાબર. હવે બીજું છે, પથ્થરના ઘર બનાવવા શું અગવડ પડે છે? તો પથ્થરના ઘર જમીનમાં પાયા ખોદીને બનાવવા પડે છે. અસમમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન પર બનાવવામાં આવે છે, તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય, તેથી ઘરમાં રહેવાય નહીં અને લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી બનાવી શકાતું નથી. આમ ભૂપેન જ્યાં રહે છે ત્યાં પથ્થરના ઘર બનાવવામાં અગવડ છે. ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો ચમેલીનું ઘર એ મનાલી વિસ્તારમાં છે, જે પર્વતીય પ્રદેશ છે. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો ચમેલીના રહેઠાણનો પ્રદેશ મનાલી છે અને ભૂપેન અસમમાં રહે છે. બંને રહેવાના વિસ્તાર ખૂબ જ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા ઢાળવાળા હોય છે, એ સમાનતા છે.